गुड मॉर्निंग एवरीबडी। अपने जनीन संकेत नी चर्चा आज करवाना छे। जनीन संकेत एटले शू? हवे जारे प्रत्यांकन नी प्रक्रिया थती थी, स्वयंजनन नी प्रक्रिया थती थी, स्वयंजनन नी प्रक्रिया, तो के स्वयंजनन नी प्रक्रिया एटले डीएनए माथी डीएनए ना निर्माण नी प्रक्रिया। पछी प्रत्यांकननी प्रक्रिया विषे आपणे जोई ग्यां। प्रत्यांकननी प्रक्रिया एटले डीएनए माथी आरएनए, एमआरएनए अथवा तो आरएनए ना अन्य प्रकारोना निर्माणनी प्रक्रिया। आ प्रक्रियामां कया सिद्धांत उपर? तो के न्यूक्लियोटाइड ना पूरकताना सिद्धांत उपर कार्य थतुं हतुं। एटले के डीएनए माथी डीएनए बनतो हतो तो एडेनिन सामे थायमिन आवतो हतो, ग्वानिन सामे साइटोसिन आवतो हतो। प्रत्यांकननी प्रक्रिया थती हती ત્યાં પણ પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડતો હતો। એડેનિન હોય તો યુરેસિલ આવે, થાઇમિન હોય તો એડેનિન આવે, ગ્વાનિન હોય તો સાઇટોસિન આવે, સાઇટોસિન હોય તો ગ્વાનિન આવે। આ પ્રકારે પૂરકતાના સિદ્ધાંત ઉપરની પ્રક્રિયા થતી હતી। આ હવે આપણે જ્યારે સેન્ટ્રલ ડોગમાની વાત કરીએ તો સેન્ટ્રલ ડોગમાનું પહેલું કાર્ય છે ડીએનએ માંથી પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ બનાવવાની ઘટના। સેન્ટ્રલ ડોગમાનું પહેલું સ્ટેપ છે પ્રત્યાંકન દ્વારા ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની પ્રક્રિયા। જ્યારે સેન્ટ્રલ ડોગમાનું બીજું સ્ટેપ છે ભાષાંતરની ક્રિયા દ્વારા એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની પ્રક્રિયા। સેન્ટ્રલ ડોગમાનું બીજું સ્ટેપ છે ભાષાંતરમાંથી એમ ભાષાંતરની ક્રિયા દ્વારા એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની પ્રક્રિયા। તો હવે આપણે જોઈએ કે ભાષાંતરની પ્રક્રિયામાં શું થઈ છે। તો કે એમઆરએનએ છે, એમઆરએનએ શેનો બનેલો હોય છે? ન્યુક્લિઓટાઇડનો બનેલો હોય છે। પ્રોટીન શેનો પોલિમર છે? તો કે પ્રોટીન એમિનો એસિડનો બનેલો પોલિમર છે। તો ન્યુક્લિઓટાઇડમાંથી એમિનો એસિડનું અર્થઘટન કરવાનું છે। તો ન્યુક્લિઓટાઇડ અને એમિનો એસિડ વચ્ચે કોઈ સીધો રિલેશન હોતો નથી, જેમ કે એડેનિન ને થાઇમિન સાથે છે, ગ્વાનિન ને સાઇટોસિન સાથે છે। તો ન્યુક્લિઓટાઇડ દ્વારા ચોક્કસ પ્રકારનું કોઈ એક સંકેતન થતું હોવું જોઈએ કે જે સંકેતન દ્વારા એમિનો એસિડની ઓળખ થઈ શકે। અને આ રીતે જનીન સંકેતોની સંકલ્પના છે એ નક્કી કરવામાં આવી કે કોઈ એવા ચોક્કસ સંકેતો હોવા જોઈએ કે જે ન્યુક્લિઓટાઇડને એમિનો એસિડમાં રૂપાંતરિત કરતા હોય। એટલા માટે જનીન સંકેત વિશે સંકલ્પના કરવામાં આવી, એમાં જુદા જુદા સાયન્ટિસ્ટોએ ભાગ લીધો। સૌ પ્રથમ જ્યોર્જ ગેમોવ, જ્યોર્જ ગેમોવ પોતે ભૌતિક શાસ્ત્રી હતા અને જ્યોર્જ ગેમોવે એવું કીધું કે ન્યુક્લિઓટાઇડ ટોટલ ચાર પ્રકારના છે। ન્યુક્લિઓટાઇડ ચાર પ્રકારના છે, જ્યારે પ્રોટીન સંશ્લેષણમાં રહેલા એમિનો એસિડ ભાગ લે છે એ એમિનો એસિડ 20 પ્રકારના છે। મીન્સ કે એક ન્યુક્લિઓટાઇડ ખાલી એક એમિનો એસિડનું સૂચન કરે તો ફક્ત ચાર જ ન્યુક્લિઓટાઇડનું સૂચન થઈ શકે, જે ખરેખર 20 એમિનો એસિડ માટે પૂરતા નથી। અને જ્યોર્જ ગેમોવે કીધું કે એકથી વધુ, એટલે કે બેથી વધુ ન્યુક્લિઓટાઇડના સમૂહ હોય છે એ એમિનો એસિડનું સૂચન કરતા હોવા જોઈએ। બેથી વધુ ન્યુક્લિઓટાઇડ ભેગા થઈ અને એમિનો એસિડનું સૂચન કરતા હોવા જોઈએ। આ બેથી વધુ ન્યુક્લિઓટાઇડ ભેગા થઈ અને એમિનો એસિડનું સૂચન કરે, જેને જનીન સંકેત તરીકે ઓળખાય છે। એટલે કે ત્રણ ન્યુક્લિઓટાઇડ ભેગા, ક્રમિક ત્રણ ન્યુક્લિઓટાઇડ ભેગા થઈ અને એક સંકેત કરે છે એમિનો એસિડ માટે, જેને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો, જનીન સંકેત ડીએનએ અને એમઆરએનએ બંને પર આવેલા હોય છે। આ નોંધ છે, ખાસ યાદ રાખવી કે જનીન સંકેત ડીએનએ અને એમઆરએનએ બંને પર આવેલા ક્રમિક ત્રણ ન્યુક્લિઓટાઇડના ક્રમને જનીન સંકેત તરીકે ઓળખી શકીએ। ડીએનએ અને એમઆરએનએ પર આવેલા ક્રમિક ત્રણ ન્યુક્લિઓટાઇડને આપણે જનીન સંકેત તરીકે ઓળખી શકીએ છીએ।
એટલે જોર્જ ગેમોએ કીધું કે ક્રમિક ત્રણ ન્યુક્લિઓટાઇડ ભેગા થઈ અને જનીન સંકેત રચે, એટલે કુલ જનીન સંકેત 4 નો ઘન એટલે કે 64 સંકેત છે એ કુલ થવા જોઈએ, આવું જોર્જ ગેમોએ કીધું. પણ ન્યુક્લિઓટાઇડ ઉપરથી આ 64 સંકેત છે એ નક્કી કરવા ખૂબ મુશ્કેલ હતા. પણ જ્યોર્જ ગેમોવ સાથે સાથે અન્ય ત્રણ વૈજ્ઞાનિકો ડોક્ટર હરગોવિંદ ખુરાના, ખુરાના આપણા ભારતીય સાયન્ટિસ્ટ હતા, માર્સેલ નિરેનબર્ગ અને સેવરો ઓકાવ, આ ત્રણ સાયન્ટિસ્ટો ડોક્ટર હરગોવિંદ ખુરાના, માર્સેલ નિરેનબર્ગ અને સેવરો ઓકાવ આ ત્રણ સાયન્ટિસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ નિશ્ચિત બેઝ નો ઉપયોગ કરી આરએનએ નું સંશ્લેષણ કર્યું. સૌ પ્રથમ પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલા નું સંશ્લેષણ ડોક્ટર હરગોવિંદ ખુરાના દ્વારા થયું છે. આ બદલ હરગોવિંદ ખુરાના ને નોબેલ પારિતોષિક પણ મળેલો છે. ત્યાર પછી માર્સેલ નિરેનબર્ગે કોષ મુક્ત પ્રણાલી નો ઉપયોગ કરી પ્રોટીન સંશ્લેષણ કર્યું અને સેવરો ઓકાવ ઉત્સેચક ની મદદથી આરએનએ નું સંશ્લેષણ કર્યું, જે ઉત્સેચક ન્યુક્લિઓટાઇડ ના ક્રમ અનુસાર એમિનો એસિડ અનુસાર ન્યુક્લિઓટાઇડ ને ઉમેરવાનું કામ કરતો હતો. આમ આ ત્રણેય વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસ દ્વારા ત્રણેય પોતે પ્રયાસ કર્યા અને જ્યોર્જ ગેમોવ ની મદદથી કુલ જનીન સંકેત છે એ ઓળખવાનું શક્ય બન્યું અને અત્યારે કુલ 64 જનીન સંકેત જોવા મળે છે. તો આપણે 64 જનીન સંકેત ક્યાં ક્યાં એમિનો એસિડ નું સૂચન કરે છે એની ચર્ચા કરીએ. હવે આ જનીન સંકેતો માટે ચેકર બોર્ડ બનાવવામાં આવ્યું જેમાં ત્રણ પાયા રાખવામાં આવ્યા. આ પ્રથમ પાયા તરીકે ઓળખવામાં આવ્યા ફર્સ્ટ યુ સી એ જી, સેકન્ડ સેકન્ડ આધાર તરીકે આ પાયાને લેવામાં આવે યુ સી એ જી, અને થર્ડ તરીકે ત્રીજા ન્યુક્લિઓટાઇડ તરીકે અહીંથી આ જ ક્રમમાં યુ સી એ જી યુ સી એ જી યુ સી એ જી યુ સી એ જી આ જ પ્રકારે ત્રીજા ક્રમમાં ન્યુક્લિઓટાઇડ ને ઓળખો. પેલો જનીન સંકેત થાય પેલા ક્રમમાંથી યુ, બીજા ક્રમમાંથી યુ અને ત્રીજા ક્રમમાંથી યુ, એટલે યુ 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 એ ફિનાઇલ એલેનિન માટેનું સૂચન કરે છે. PHE ફિનાઇલ એલેનિન માટેનું સૂચન કરે છે યુ યુ યુ. સૌ પ્રથમ શોધાયેલો જનીન સંકેત યુ 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 છે ફિનાઇલ એલેનિન માટે. બીજો જનીન સંકેત આપણે જોઈએ તો પહેલા પાયા ઉપરથી આપણે લેશું યુ, બીજા પાયા ઉપરથી યુ અને ત્રીજા ક્રમમાં આવશે સી, બરાબર છે. આ પણ ફિનાઇલ એલેનિન નું સૂચન કરે છે. આ રીતના જનીન સંકેત આપણે લખતા જઈએ તો કુલ 64 સંકેત થશે યુ યુ એ યુ યુ જી, પછી સી યુ યુ સી યુ સી સી યુ એ
CUG, ત્યાર પછી AUU, AUC, AUA અને AUG. ત્યાર પછીના સંકેત તરીકે GUU, GUC, GUA અને GUG. આ પ્રકારે સંકેતો રચાય. આ છ સંકેતોની ચર્ચા કરીએ, બે આ અને ચાર આ. ટોટલ આ છ સંકેતો છે એ લ્યુસિન નું સૂચન કરે છે. LEU, LEU લ્યુસિન નું સૂચન કરે છે. એવી રીતના આ ત્રણ સંકેતો દ્વારા આઈસોલ્યુસિન, ILEU નું સૂચન થતું જોવા મળે છે, આઈસોલ્યુસિન એમિનો એસિડ. જ્યારે આ જનીન સંકેત AUG 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 જનીન સંકેત દ્વારા મિથિયોનિન એમિનો એસિડ નું સૂચન થતું જોવા મળે છે, MET. AUG ફરી પાછો પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. AUG પ્રારંભિક સંકેત પણ છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરતો જનીન સંકેત AUG મિથિયોનિન છે. અને આ ચાર જનીન સંકેતો વેલાઇન નું સૂચન કરે છે. આ ચાર જનીન સંકેતો છે એ વેલાઇન નું સૂચન કરતા જોવા મળે છે, VAL વેલાઇન નો સંકેત. એવી રીતના અહીંયા જનીન સંકેત બનશે, પેલા લેવાનું યુ સી યુ, યુ સી સી, યુ સી એ, યુ સી જી. આ ત્રણ પેલો, બીજો અને ત્રીજો અહીંથી લેવાનો. આ રીતના જનીન સંકેત બને. આ ચારે ચાર જનીન સંકેત છે એ સેરીન નું સૂચન કરે છે. ચારે ચાર જનીન સંકેત સેરીન નું સૂચન કરે છે. આ લ્યુસિન નું સૂચન થાય છે, આ આઈસોલ્યુસિન નું સૂચન કરે છે. ત્યાર પછી જનીન સંકેત થશે CCU, CCC, CCA અને CCG. પહેલો જનીન સંકેત, બીજો જનીન સંકેત અને ત્રીજો જનીન સંકેત. આ ચાર જનીન સંકેત છે એ પ્રોલિન નું સૂચન કરે છે. પ્રોલિન એમિનો એસિડ માટેનું સંકેતન કરવાનું કાર્ય આ ચાર જનીન સંકેતો દ્વારા થાય છે. ત્યાર પછી ACU, ACC, ACA અને ACG. ત્યાર પછીના જનીન સંકેતો ક્યાં ક્યાં થશે? ACU, ACC, ACA અને ACG. આ ચાર જનીન સંકેતો થ્રીઓની થ્રીઓનિન નું સૂચન કરે છે. પછીના જનીન સંકેત બનશે GCA, સોરી GCU, GCC, GCA અને GCG. આ ચાર જનીન સંકેતો એલેનિન સૂચન કરતા જોવા મળે છે. ત્યાર પછી યુ AU અને USC, સોરી UAU અને USC, આ બે જનીન સંકેત છે TYR ટાયરોસિન નું સૂચન કરે છે. આ બે જનીન સંકેત TYR ટાયરોસિન નું સૂચન કરતા જોવા મળે છે, ટાયરોસિન નું સૂચન કરે છે. તો પછીના બે જનીન સંકેતની ચર્ચા કરીએ. ત્યાર પછીના બે જનીન સંકેતોની ચર્ચા કરીએ તો UAA અને UAG. આ બંને સ્ટોપ સંકેતો છે, મીન્સ કે
એક પણ એમિનો એસિડનું સૂચન કરતા નથી. UAA અને UAG આ બંને સંકેતો એક પણ એમિનો એસિડનું સૂચન કરી શકતા નથી. તો પછી જે સંકેત તરીકે આવે CAU અને CAC, આ બંને સંકેતો હિસ્ટિડિનનું સૂચન કરે છે. HIS આ બંને સંકેતો છે હિસ્ટિડિન એમિનો એસિડનું સૂચન કરે છે. ત્યાર પછીના સંકેતો તરીકે આપણે જોઈએ તો ત્યાર પછીના સંકેતો તરીકે CAA અને CAG ગ્લાયસિનનું સૂચન કરતા જોવા મળે છે. ગ્લુટેમાઇન GLN, સોરી ગ્લુટેમિનનું સૂચન કરશે GLN એટલે ગ્લુટેમિન અથવા તો ગ્લુટેમાઇનનું સૂચન થતું જોવા મળે છે આ બે જનીન સંકેતો દ્વારા. ત્યાર પછી જોઈએ તો ત્યાર પછીના જનીન સંકેત તરીકે AAU અને AAC, આ બે જનીન સંકેતો AAU અને AAC એસ્પરજિન ASN એસ્પરજિનનું સૂચન કરે છે, બરાબર છે. ત્યાર પછીના જનીન સંકેતોની ચર્ચા કરવામાં આવે તો ત્યાર પછીના જનીન સંકેત આવશે AAA અને AAG. આ લાયસિનનું LYS, લાયસિન અથવા તેને LYC તરીકે પણ છે એ ઓળખાય, લાયસિનનું સૂચન કરતા જોવા મળે છે. લાયસિન એમિનો એસિડ LYS નું સૂચન કરે છે. ત્યાર પછીના જનીન સંકેતો તરીકે જોઈએ તો પહેલા પાયા ઉપરથી G, બીજા પાયા ઉપરથી A અને ત્રીજા પાયા ઉપરથી U, પછી વળી પાછી એવી રીતના G, A અને C. તો આ બે સંકેતોની ચર્ચા કરીએ તો આ બે સંકેતો છે એ એસ્પાર્ટિક એસિડનું સૂચન કરે છે. આ બે જનીન સંકેતો એસ્પાર્ટિક એસિડનું સૂચન કરે છે. પછી ફરી પાછા બે સંકેતોની ચર્ચા કરીએ તો જી AA અને GAG આ ગ્લુટેમિક એસિડ GLU, ગ્લુટેમિક એસિડનું સૂચન કરતા જોવા મળે છે. આ બે જનીન સંકેતો ગ્લુટેમિક એસિડ GLU, ગ્લુટેમિક એસિડનું સૂચન કરે. એવી જ રીતના આપણે જોઈએ તો અહીંયા બે સંકેત આવશે UGU અને UGC, સિસ્ટીન નું સૂચન થાય છે. ત્યાર પછીનો જનીન સંકેત જે આવશે UGA, UGA આ સ્ટોપ સિગ્નલ છે. આ એક પણ એમિનો એસિડ નું સૂચન કરતા નથી. ટૂંકમાં 64 સંકેતો જે આપણે બને છે એ 64 સંકેતો પૈકી આ 3 સંકેતો એવા છે કે જે એક પણ એમિનો એસિડ નું સૂચન નથી કરતા. એટલે કુલ 64 સંકેતો પૈકી 61 જનીન સંકેતો છે, 64 સંકેતો પૈકી 61 જનીન સંકેતો છે. ત્યાર પછીનો સંકેત UGG એ ટ્રિપ્ટોફેન માટેનો સંકેત છે. UGG એ કેના માટેનો જનીન સંકેત છે? ટ્રિપ્ટોફેન માટેનો જનીન સંકેત છે UGG. યાદ રાખજો આ બે એમિનો એસિડ મિથિયોનિન, MET મિથિયોનિન અને UGG ટ્રિપ્ટોફેન, આ મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન આ બંને એમિનો એસિડ માટે એક એક જ જનીન સંકેત છે. આ બે એમિનો એસિડ એવા છે જે માત્ર એક એક જનીન સંકેત ધરાવે છે. કોણ કોણ? મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન બંને માત્ર ને માત્ર એક એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ છે. ત્યાર પછી પહેલા પાયા ઉપરથી C, બીજા પાયા ઉપરથી G, ત્રીજા પાયા ઉપરથી U, CGC, CGC, CGA અને CGG તા ચાર જનીન સંકેત છે. આર્જિનિન ના છે, એ આરજી, આર્જિનિન ના જનીન સંકેત નું સૂચન કરે છે એ આરજી, આર્જિનિન. આ ચાર જનીન સંકેત આર્જિનિન માટેના છે. તો
અહીંયા ફરી પાછા જનીન સંકેત બે પહેલા રચાય છે AGU અને AGC આ બે સેરીન માટેનું જનીન સંકેતનું સૂચન કરે છે તો આ ફરી પાછા બે સંકેત આર્જિનીનનું સૂચન કરે છે AGA અને AGG હા આર્જિનીનનું સૂચન કરે છે એટલે આર્જિનીનને કુલ 6 જનીન સંકેત થયા સેરીન ને પણ કુલ 6 જનીન સંકેત થયા અને લ્યુસિન ને પણ કુલ 6 જનીન સંકેત થયા હવે ત્યાર પછીના છેલ્લા ચાર સંકેતો જોઈએ G G U G G C G G A અને G G G આ ગ્લાયસિન ના જનીન સંકેત છે આ ચારે ચાર છે એ ગ્લાયસિન ના જનીન સંકેત જોવા મળે છે G L Y તો આ કુલ આપણે 64 સંકેત થયા 64 સંકેતો પૈકી 3 સંકેત એક પણ એમિનો એસિડ નું સૂચન નથી કરતા એટલે 3 સંકેતો છે એ બરોબર છે અર્થહીન સંકેત તરીકે ઓળખાય છે અને સ્ટોપ સિગ્નલ તરીકે ઓળખાય છે UUA UAA UAG અને UGA અર્થહીન સંકેતો છે સમાપ્તિ સંકેત છે સ્ટોપ સિગ્નલ તરીકે ઓળખાય છે સ્ટોપ કોડન તરીકે ઓળખાય છે કારણ કે આ સંકેતો એમિનો એસિડ નું સૂચન નથી કરતા જ્યાં ભાષાંતરની પ્રક્રિયા છે એ અટકી જશે જ્યાં ભાષાંતરની પ્રક્રિયા અટકી પડશે હવે આપણે આ બધા જ સંકેતોને પ્રોપરલી યાદ રાખવાના છે આ બધા જ સંકેતોને આપણે પ્રોપરલી છે એ યાદ રાખવાના છે આ બધા જ સંકેતો છે એ કયા કાર્ય સાથે સંકળાયેલા છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ફિનાઇલ એલેનિન માટેના સંકેતો કેટલા અને ક્યાં ક્યાં છે તો હવે આપણે ટૂંકી નોંધ છે એ કરતા જઈએ કે 6 જનીન સંકેત કેટલાને છે 6 જનીન સંકેત ક્યાં ક્યાં એમિનો એસિડ 6 જનીન સંકેત ધરાવે છે તો 6 જનીન સંકેત ધરાવતા હોય એવા એમિનો એસિડ ની અંદર આપણે જોતા જઈએ તો લ્યુસિન સેરીન અને આર્જિનીન આ પાસે આની પાસે 6 જનીન સંકેત છે લ્યુસિન સેરીન 4 અહીંયા સેરીન ના જનીન સંકેત અને 2 જનીન સંકેત સેરીન માટેના અહીંયા અને આર્જિનીન માટેના 6 જનીન સંકેત અહીંયા આ 6 જનીન સંકેત ધરાવતા કુલ 3 એમિનો એસિડ છે ક્યાં ક્યાં છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે એવી રીતના 4 જનીન સંકેત ચાર જનીન સંકેત કોની પાસે છે ક્યાં ક્યાં એમિનો એસિડ ધરાવે છે તો એનું એક લિસ્ટ તમારે છે એ તૈયાર કરવાનું થશે કે ક્યાં ક્યાં એમિનો એસિડ પાસે 4 જનીન સંકેત છે તો કે પહેલાથી આપણે જોતા જઈએ વેલાઇન પાસે 4 જનીન સંકેત છે આ લિસ્ટ તમે લખશો ને યાદ રાખશો વેલાઇન પાસે 4 જનીન સંકેત છે પ્રોલિન પાસે 4 જનીન સંકેત છે થિયોનિન પાસે 4 જનીન સંકેત છે એલેનિન પાસે 4 જનીન સંકેત છે અને ગ્લાયસિન પાસે 4 જનીન સંકેત છે વેલાઇન પ્રોલિન થ્રિઓનિન એલેનિન અને ગ્લાયસિન આની પાસે 4 જનીન સંકેત છે એ આવેલા છે વેલાઇન પ્રોલિન થ્રિઓનિન એલેનિન અને ગ્લાયસિન એમિનો એસિડ 4 જનીન સંકેતો વડે દર્શાવી શકાય છે એટલે 4 જનીન સંકેત દ્વારા ખાલી એક જ એમિનો એસિડ નું સૂચન થાય જો એમઆરએનએ ની શૃંખલા પર GUU ક્રમ આવે તો એ વેલાઇન એમિનો એસિડ નું સૂચન કરે GUC ક્રમ આવે તો એ વેલાઇન એમિનો એસિડ નું સૂચન કરે GUA ક્રમ આવશે ન્યુક્લિઓટાઇડ નો તો એ વેલાઇન નું સૂચન કરશે અને GUG ક્રમ આવશે તો એ વેલાઇન નું સૂચન થશે એટલે 4 જનીન સંકેત ખાલી એક એમિનો આવી રીતના આઇસોલ્યુસિન એવો છે કે જે 3 જનીન જુદા જુદા જનીન સંકેત દ્વારા બરાબર છે આઇસોલ્યુસિન છે એ દર્શાવી શકાય છે 3 જનીન સંકેત દ્વારા કયા એમિનો એસિડ છે જેને 3 જનીન સંકેત વડે દર્શાવાતા હોય છે તો એવા એમિનો એસિડ ની અંદર આઇસોલ્યુસિન છે ત્યાર પછી આવી રીતના 2 જનીન સંકેતો ધરાવતા એવા એમિનો એસિડ ક્યાં ક્યાં તો કે ટ્રિપ્ટોફેન પહેલા સૌથી પહેલા ફિનાઇલ એલેનિન ટ્રિપ્ટોફેન સોરી
ફિનાઇલલેનિન, ટાયરોસિન, હિસ્ટિડિન, ગ્લુટામાઇન, એસ્પરજિન, લાઇસિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ અને સિસ્ટિન આ એવા છે કે જેની પાસે બે બે જનીન સંકેતો આવેલા છે. આપણે જોયું કે બબ્બે જનીન સંકેતો કોની પાસે છે, તો કે ફિનાઇલલેનિન, પછી ટાયરોસિન, હિસ્ટિડિન, ગ્લાઇસિન, એસ્પરજિન, લાઇસિન અને સિસ્ટિન એની પાસે બબ્બે જનીન સંકેત છે. તો મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન પાસે એક એક જનીન સંકેત છે, જ્યારે ત્રણ સંકેત એવા છે કે જે એક પણ એમિનો એસિડનું સૂચન કરતા નથી. બરાબર, હવે આપણે જનીન સંકેતો તમારે બધા યાદ રાખવાના છે. હવે આપણે જનીન સંકેતોના ગુણધર્મની ચર્ચા કરીએ છીએ. જનીન સંકેતના ગુણધર્મની અંદર જોઈએ આપણે તો જનીન સંકેતના ગુણધર્મોમાં સૌથી પહેલું કે કુલ સંકેત 64 છે, પરંતુ જનીન સંકેત 160 છે. કુલ સંકેત 64 છે, પરંતુ જનીન સંકેત છે એ 160 જોવા મળે છે. કુલ 160 સંકેતો જે એમિનો એસિડ નું સૂચન કરે છે, એટલે ત્રણ સંકેતો છે એ સમાપ્તિ સંકેત તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્રણ સંકેતોને આપણે સમાપ્તિ સંકેત તરીકે ઓળખીએ છીએ, જે એક પણ એમિનો એસિડ નું સૂચન કરતા નથી અને સ્ટોપ કોડોન તરીકે પણ જે એ ઓળખી શકાય છે. સમાપ્તિ સંકેત જે એક પણ એમિનો એસિડ નું સૂચન કરી શકતા નથી. આવા સંકેતો તરીકે UAA, UAG અને UGA આ ત્રણ સંકેત એવા છે સમાપ્તિ સંકેત સ્ટોપ કોડન તરીકે ઓળખાય છે, જ્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અટકી જતી જોવા મળે છે. તો પછી મોટા ભાગના એમિનો એસિડને એક થી વધુ સંકેત છે. જેમ કે આપણે જોયું તું કે સેરિન ને તો કે 6 સંકેત છે, વેલાઇન ને તો કે 4 સંકેત છે, લ્યુસિન ને તો કે 6 સંકેત જોવા મળે છે, આઇસોલ્યુસિન ને તો કે 3 સંકેત છે, ફિનાઇલએલેનિન ને તો કે 2 સંકેત જોવા મળે છે, ટાયરોસિન ને તો કે 2 સંકેત જોવા મળે છે, સિસ્ટિન ને 2 સંકેત છે, હિસ્ટિડિન ને 2 સંકેત છે. તો મોટા ભાગના એમિનો એસિડ એવા છે કે જેને એક થી વધારે સંકેત આવેલા છે, તો આવું એક થી વધુ સંકેત ધરાવે છે. આવા સંકેતોને એકબીજાના અવનત સંકેત તરીકે ઓળખવામાં આવે છે. એકબીજાના અવનત કોડોન, અવનત સંકેત, જે અવનત સંકેત એટલે એક જ એમિનો એસિડ નું બરોબર છે સૂચન કરતા હોય, ડી જનરેટ કોડોન તરીકે પણ એને ઓળખાય છે. ડી જનરેટ કોડોન, અવનત સંકેત. દાખલા તરીકે UUU અને UUC આ બેને એકબીજાના અવનત સંકેત કહેવાય, કારણ કે બંને ફિનાઇલ એલેનિન નું સૂચન કરતા જોવા મળે છે. પછી જોઈએ તો જનીન સંકેતો mRNA પર સળંગ વંચાય છે. જનીન સંકેત mRNA પર સળંગ વાંચી શકાય છે, એટલે કે mRNA પર આવેલું હોય UCAU બરાબર છે, UGA, GG, GAU, GUA, CCCA બરાબર છે, AUG આ પ્રકારે ન્યુક્લિઓટાઇડનો ક્રમ છે. તો સળંગ હોય, આ પહેલા ત્રણ એક જનીન સંકેત બનાવે, બીજા ત્રણ બીજો જનીન સંકેત બનાવે, ત્રીજા ત્રણ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આ રીતના સળંગ જનીન સંકેતને વાંચી શકાય છે. એમાં કટકે કટકે જનીન સંકેત રચાતો નથી, એટલે એમઆરએ પર સળંગ ક્રમ, ક્રમિક ત્રણ ન્યુક્લિઓટાઇડ એટલે એક જનીન સંકેતનું એમઆરએનએ પર સૂચન કરતા જોવા મળે છે. પછી મિથિયોનિન માટેનો જનીન સંકેત છે MET, મિથિયોનિન માટેનો જનીન સંકેત AUG છે. તો AUG બે કાર્ય કરે છે, કયા બે કાર્ય કરે છે, એક તો સાહેબ એ મિથિયોનિન નું સૂચન કરે છે અને બીજું કાર્ય છે એ પ્રારંભિક છે. કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એમઆરએનએ પણ સંશ્લેષણ થાય ત્યારે શરૂઆત AUG થી થાય, એટલે AUG પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે અને
મિથિયોનિન નું સૂચન કરે છે. આમ બેવડા કાર્ય સાથે સંકળાયેલો જનીન સંકેત એયુજી છે, જે બેવડા કાર્ય સાથે સંકળાયેલો છે. બીજું એક યાદ રાખી લઈ, એયુજી સુકોષ કેન્દ્રીયમાં મિથિયોનિન નું સૂચન કરે અને આદિ કોષ કેન્દ્રીયમાં એયુજી ફોર્માઇલ મિથિયોનિન નું સૂચન કરશે. સુકોષ કેન્દ્રીયમાં એયુજી મિથિયોનિન નું સૂચન કરશે, જ્યારે આદિ કોષ કેન્દ્રીયમાં મિથિયોનિન એયુજી ફોર્માઇલ મિથિયોનિન નું સૂચન કરશે. આદિ કોષ કેન્દ્રીયમાં એ ફોર્માઇલ મિથિયોનિન નું સૂચન કરે છે. ત્યાર પછી જનીન સંકેતોની ચર્ચામાં આગળ વધ્યાના ગુણધર્મોમાં, તો જનીન સંકેતો સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે મીન્સ કે જનીન સંકેતો બધા એક જ સરખા આદિ કોષ કેન્દ્રીયથી માંડીને સુકોષ કેન્દ્રીયમાં UUU ફિનાઇલ એલેનિનનું સૂચન કરે, GGG ગ્લાયસિનનું સૂચન કરશે. બરોબર, એટલે બધામાં એક જ સરખું આદિ કોષ કેન્દ્રીયથી માંડી અને સુકોષ કેન્દ્રીય બધામાં જનીન સંકેતો એક જ સરખા એમિનો એસિડનું સૂચન કરે છે, એટલે કહેવાય છે જનીન સંકેતો સર્વવ્યાપી છે. ત્યાર પછી જનીન સંકેતોની અંદર અપવાદ છે. કણાભસૂત્રી અને કેટલાક વાયરસના જનીન સંકેતો અપવાદરૂપ આવે છે કે જે અલગ અલગ છે, બાકી બધા જનીન સંકેતો છે સર્વવ્યાપી છે. જનીન સંકેતના જે ગુણધર્મ હતા આપણા, એ જનીન સંકેતના ગુણધર્મની ચર્ચા છે એ થઈ. બરાબર છે. હજી એક ગુણધર્મ, કે એક જનીન સંકેત માત્ર ને માત્ર એક જ એમિનો એસિડ નું સૂચન કરે. દાખલા તરીકે આપણે લઈ લઈએ કે UGG એ ટ્રિપ્ટોફેન નું એક નું જ સૂચન કરે, બીજા કોઈ નું સૂચન ના કરી શકે. તમે UUU લઈ લો તો UUU કાયમી માટે ફિનાઇલ એલેનિન નું જ સૂચન કરશે, બીજા એમિનો એસિડ નું સૂચન કરશે નહીં. એટલે એક જનીન સંકેત એક જ એમિનો એસિડ નું સૂચન કરે. યાદ રાખવાનું, કુલ સંકેતો 64 છે, પણ જનીન સંકેતો કેટલા છે? 61 છે. જનીન સંકેત ડીએનએ પર આવેલા ક્રમિક 3 ન્યુક્લિઓટાઇડ જે પોલીપેપ્ટાઇડ બનાવતા હોય છે, એમઆરએનએ બનાવતા હોય છે, એને પણ જનીન સંકેત કહેવાય. ડીએનએ પર આવેલા એમઆરએનએ બનાવતા ક્રમિક 3 ન્યુક્લિઓટાઇડ પણ જનીન સંકેત કહેવાય, અને એમઆરએનએ પર આવેલા ક્રમિક 3 ન્યુક્લિઓટાઇડને પણ જનીન સંકેત કહેવાય. અને જનીન સંકેતની કુલ સંખ્યા 61 હોય છે. જ્યોર્જ ગેમોવ દ્વારા આ કુલ સંકેતો 64 થવા જોઈએ એવી બરાબર છે કલ્પના કરવામાં આવેલી હતી, અને આ કાર્યને સિદ્ધ કરવા માટે અન્ય 3 સાયન્ટિસ્ટો પણ સંકળાયેલા છે. હવે ત્યાર પછી આપણે એમઆરએનએ પરના જ સંકેતનો ક્રમ જાણતા હોય તો પોલીપેપ્ટાઇડની શૃંખલામાં રહેલા એમિનો એસિડનો ક્રમ જાણી શકીએ. હવે અહીંયા જો એયુજી, તો એયુજી કોનું સૂચન કરે છે? મિથિયોનિન નું સૂચન કરતા જોવા મળે છે. એયુજી કોનું સૂચન કરે? મિથિયોનિન. એવી રીતના યુસીએ બરાબર છે, તો યુસીએ સેરીન નું સૂચન કરે છે. અહીંયા સેરીન એમિનો એસિડ આવશે. પછી UGA, તો UGA એક એમિનો એસિડ નું સૂચન નથી કરતા, મીન્સ કે અહીંયા સ્ટોપ સિગ્નલ થઈ ગયું. અહીંથી પ્રક્રિયા પૂરી થઈ જશે, આગળ પ્રક્રિયા ચાલશે નહીં. આ પ્રકારે છે કે એમઆરએનએ પર આપણે ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણતા હોઈએ તો પોલીપેપ્ટાઇડના એમિનો એસિડનો ક્રમ જાણી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આ જનીન સંકેતો વિશેની માહિતી હતી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમને આ માહિતી સમજાઈ ગયેલી હશે. દરેકે દરેક સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે એમસીક્યુ માટે આપણને ખાસ ઉપયોગી થશે, તો ખાસ તૈયારી કરવી. અને મારા વિડીયો ગમે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.